હાલ ગુજરાતના અનેક વિસ્તારોને વરસાદ ધમરોડી રહ્યો છે ત્યારે અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે। વડોદરા, રાજકોટ અને સુરતમાં વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, જેને પગલે વહીવટીતંત્ર પણ દોડતું થયું છે। તો બીજી તરફ વડોદરામાં આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાની અફવાએ જોર પકડ્યું છે। એક તરફ 36 કલાકની અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે, ત્યારે વડોદરાના જિલ્લા કલેક્ટરે પણ તમામ અફવાઓથી દૂર રહેવાની સૂચના આપી હતી। તો ડેમમાંથી પાણી છોડવાની અફવાઓએ જોર પકડ્યું, જેને પગલે લોકોમાં ભયનો માહોલ હતો, પરંતુ જિલ્લા કલેક્ટરે અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી। હું આપને ફરી કહેવા માંગુ છું કે આજવામાંથી પાણી છોડાવવામાં આવતું નથી। આજવા ઓટોમેટિક ડેમ છે અને કેચમેન્ટ એરિયામાં જો વરસાદ થાય છે એ વરસાદનું પાણી આજવામાંથી ઉપર ઓવરફ્લો થઈને આવી રહ્યું છે। ગેટને કોઈ પણ પ્રકારથી ખોલવામાં આવ્યું નથી, ભૂતકાળમાં પણ ગેટને ખોલવામાં આવ્યું નથી। 211 પછી જો ડેમ ઓવરફ્લો થાય છે, 211 એમની સપાટી છે અને ત્યાર પછી એ ડેમ ઓવરફ્લો થાય છે, એમને ખોલવામાં આવ્યું નથી। એટલે આજે પણ ડેમને ખોલવામાં આવ્યું નથી। એ જો ઓવરફ્લોનું પાણી છે એ થોડું આવી રહ્યું છે, પણ એનાથી ગભરાવવાની કોઈ જરૂરત નથી। અમે પૂરી તરહથી તૈયાર છે, જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે કે કોઈ પણ પરિસ્થિતિને તે સામના કરવા માટે અમને જિલ્લા વહીવટી તંત્ર અને એમની સમગ્ર ટીમ બધી જ રીતે તૈયાર છે।